hello everyone. i welcome you in the virtual classroom of forms of business organization. we are discussing unit number four, business combination. in last unit, we have started the forms of combination and we have discussed one of the graph, this one. in form of combination, there are three types. that is association, Federation and consolidation. In last lecture, we have discussed simple associations which are of four types that is, trade union, trade association, informal agreement, and chamber of commerce. And we have also started the discussion of federation and we have completed one type that is pool. We have already discussed this pool and in this lecture we are going to discuss the second type of federation that is cartel but before going in detail about cartels let me give a brief introduction about this association and federations the difference between association and federation is that the associations are informal and federations are formal association homesa વર્બલ કોન્ટ્રાક્ટ હોય છે મતલબ વિશ અને વિલથી જ્યારે માણસો ભેગા થઈ અને કામ કરે એને ઇનફોર્મલ કહેવાય એમાં કોઈ એગ્રીમેન્ટ થયેલો ના હોય અને કોઈ મેમ્બર એના રૂલ્સ અને રેગ્યુલેશન ના માને તો તમે એને પેનલ્ટી પણ ના આપી શકો વેર એલ્સ ઇન કેસ ઓફ ફેડરેશન યુ આર અંડરટેકિંગ રિટર્ન એગ્રીમેન્ટ તમે લેખિતમાં મંજૂરી આપો છો દેટ યુ વોન અ બી ધ પાર્ટ ઓફ ધ ફેડરેશન ફેડરેશનમાં જે કોઈ બી રૂલ્સ અને રેગ્યુલેશન્સ નક્કી થાય એ ફોલો કરવા બંધાયેલા છો અને જો ફોલો ના કરો રૂલ્સને બ્રેક કરો ઇન ધેટ કેસ પેનલ્ટી વિલ બી ગિવન તો આ ડિફરન્સ છે એસોસિએશન અને ફેડરેશનમાં એસોસિએશનમાં આપણે ફોર ટાઈપ્સ જોઈતી એમાં હતું ટ્રેડ યુનિયન ગ્રુપ ગ્રુપને ટ્રેડ યુનિયન કહેવાય ટ્રેડ એસોસિએશન એમ્પ્લોયરના ગ્રુપને કહેવાય એના પછી આપણે તો ચેમ્બર ઓફ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સ અગેન ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ એમ્પ્લોયર ઓનલી બટ ધ ડિફરન્સ બિટવીન ટ્રેડ એસોસિએશન એન્ડ ચેમ્બર ઓફ કોમર્સ ઇઝ ચેમ્બર ઓફ કોમર્સમાં કોઈ પણ બિઝનેસ કરતો માણસ ભાગ લઈ શકે જ્યારે ટ્રેડ એસોસિએશનમાં સેમ બિઝનેસ કરતો હોય ઓનલી ધેટ પર્સન કેન બી ધ પાર્ટ ઓફ ટ્રેડ એસોસિએશન ધેન વી હેવ સીન ઇન ફોર્મલ એગ્રીમેન્ટ્સ આ બધા કરતાં ઇનફોર્મલ જે વે છે જેમાં નોટ નેસેસરી યુ આર એમ્પ્લોયી એમ્પ્લોયર સેમ બિઝનેસના છો એક લોકાલિટીના એક રિજિયનના છો નથિંગ મેટર્સ ઇફ યુ વોન્ટ ટુ બી ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ અ ગ્રુપ એન્ડ યુ આર ક્રિએટિંગ ગ્રુપ વિધાઉટ એની મોટિવ વિધાઉટ એની રિટન કન્સેન્ટ તો આવું જે ગ્રુપ બને છે આને કહેવાય ઇનફોર્મલ એગ્રીમેન્ટ્સ We have started the discussion of federation ઓફ ફેડરેશન એન્ડ વી હેવ different types ટાઈપ્સ ઓફ પુલ્સ પુલ્સ આર but બટ written contract where વેર different ફોર્મ્સ આર જોઈનિંગ ટુગેધર ટુ do ધ બિઝનેસ ઇન અ માર્કેટ મેં જ્યારે ફેડરેશન ડિસ્કસ કર્યું ત્યારે પણ કીધું હતું કે ફેડરેશન ઇઝ અ ટાઈપ ઓફ બિઝનેસ કોમ્બિનેશન પણ આ એવું કોમ્બિનેશન છે જ્યાં તમે તમારા બિઝનેસને જોઈન્ટ નથી કરતા ભેગો નથી કરતા

બિઝનેસ ભેગો નથી કરતા ખાલી એક સમજ એક કોમન મેન્ટાલિટીથી બિઝનેસ કરવાની વાત છે દેટ ઇઝ અબાઉટ પુલ સેમ ઇઝ અ કેસ વિથ કાર્ટલ કાર્ટલ ઇઝ ઓલ્સો અ ફોર્મ ઓફ કોમ્બિનેશન પણ અહીંયા આપણે બિઝનેસ ભેગો નથી કરતા સેમ એઝ પુલ તો પુલ અને કાર્ટલમાં શું ડિફરન્સ છે પુલમાં ખાલી બિઝનેસ ભેગા થાય છે બીજું કંઈ કોઈ સ્ટ્રકચર કે કોઈ

country germany all the member units shall give away their output to cartel or central syndicate agency which shall sell very good and return the earning to respective member units now what is cartel actually say for example four units are there that is a b c and d અને આ બધા ભેગા થઈ અને કાર્ટલ બનાવે એટલે વચ્ચે આવશે કાર્ટલ જેને આપણે બીજા વર્ડમાં કહીએ છીએ સી એસ એ આઈ એમ રાઇટિંગ હિયર અગેન સી એસ એ સી એસ એ સિમ્પલી મીન્સ સેન્ટ્રલ સિન્ડિકેટ એજન્સી વિચ ઇઝ રિટન હિયર સેન્ટ્રલ સિન્ડિકેટ એજન્સી હવે શું કરે છે દેટ એ બી સી એન ડી આ બધા પોતાનું આઉટપુટ કોને સેલ કરશે સીએસએને અહીંયા સીએસએને સેલ કરશે ડાયરેક્ટલી એ બી સીડી માર્કેટમાં પોતાનું આઉટપુટ સેલ કરવા નહીં જાય એટલે માર્કેટમાં સેલ એક જ ઓથોરિટી કરશે દેટ એ સીએસએ તો વન હેન્ડેડ સેલિંગ થાય એટલે ઓટોમેટિક મોનોપોલી ક્રિએટ થાય નો ડાઉટ પ્રોડ્યુસર્સ આર ફોર બટ ધ સેલર ઇઝ ઓનલી વન એક જ જગ્યાએથી સેલિંગ થવાનું હોય તો સેલિંગમાં યુનિફોર્મિટી હોય મતલબ કે એક સામાન્ય સમાનતા હોય છે કે એક જ પ્રાઇસમાં એને સેલ કરવું ટર્મ્સ કન્ડિશન શિપિંગ હોમ ડિલિવરી એડવર્ટાઇઝમેન્ટ ઘણા બધા પ્રોબ્લમ્સ અહીંયા સોલ્વ થઈ જાય છે વાઇટ બીકોઝ દેર ઇઝ ઓનલી વન સેલિંગ ઓથોરિટી આ સેલિંગ ઓથોરિટીને આપણે શું નામ આપીએ છીએ સેન્ટ્રલ સિન્ડિકેટ એજન્સી Now I am repeating this point again because this is the main crux of the cartel. Cartel soon point clear. All the member units shall give away their output but production upset with the cartel or central syndicate agency. Ne.

Given away 2500 unit B has given 1500 unit So, 2500 selling no jet to be written that was a CSA and 1500 no B This manufacturing companies combine to regulate their output, fix quotas, control price, etc. Now, this we will see in detail.

તો આપણે પુલમાં પણ જોયું હતું દેટ પુલ ડિસાઈડ્સ આઉટપુટ વી હેવ સીન વન ઓફ ધ ટાઈપ એઝ આઉટપુટ પુલ અને આઉટપુટ પુલ કોટા ફિક્સ કરે એટલું જ મેમ્બર યુનિટ્સ પ્રોડક્શન કરી શકે અને પ્રાઇસ પુલ બી આપણે જોયું હતું વિચ ડિસાઇડ્સ ધ પ્રાઇસ દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કાર્ટલ્સ વીચ આર એઝ ફોલો લેટ એસ ડિસ્કસ ધિફરન્ટ ટાઈપ્સ ઓફ કાર્ટલ્સમાં પેલું કાર્ટલ છે ધેટ ઇઝ અ ટર્મ ફિક્સિંગ કાર્ટલ આ ટર્મ ફિક્સિંગ ટાઈટલ એક્ઝેક્ટલી આપણા પ્રાઇઝ પુલ જેવું છે પ્રાઇઝ પુલમાં આપણે જોયું ધ પુલ પ્રાઇઝ આ પ્રાઇસથી વધારે કે ઓછી ચાર્જ ના કરી શકાય પણ એના ઘણા બધા રસ્તા આપણે જોયા હતા કે છટકબારી ઘણી બધી છે સપોઝ કે હન્ડ્રેડ રૂપીસ ફિક્સ રાખીએ ડિસ્કાઉન્ટ આપી દઈએ યા તો કોઈ ગિફ્ટ આપી દઈએ દેર ઇઝ આર કોઈ કમ્પેરેટિવ એડવર્ટીઝમેન્ટ આપીએ તો બી આપણે બિઝનેસ છે વધી જાય અથવા તો હોમ ડિલિવરી આપીએ આ ઘણા બધા વેસ હતા અને કહેવાય ટર્મ્સ ટર્મ્સ ઓફ ડુઇંગ બિઝનેસ પણ આ એક એવું કાર્ટલ છે કે જ્યાં ટર્મ ડિસાઇડ થાય છે કે કેવી રીતે બિઝનેસ કરવું મીન્સ દિસ ટર્મ ફિક્સિંગ કાર્ટલ ઇઝ એક્ઝેક્ટલી ઓફ પુલ જ્યાં આપણે બીજી ચાર વસ્તુ ડિસાઇડ કરતા હતા દેટ ઇઝ ડિસ્કાઉન્ટ અલાઉન્સ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ધી ટર્મ્સ ઓફ શિપિંગ એન્ડ ડિલિવરી નાઉલેટર શ્રીડ ઇન ડિટેલ as the name suggests this cartel decides the terms and conditions of sales all the cartel members are expected to follow the uniform terms and conditions laid by the central syndicate agency if you want to compare this term fixing cartel with the pool then we can have this right now they can in price pool they can also determine and form policies over discount being offered મતલબ કેટલું ડિસ્કાઉન્ટ આપું એ એક ટર્મ અને કન્ડિશન થાય છે બિઝનેસ કરવાની કેટલું અલાઉન્સ આપું જેને આપણે એ સેન્સ ત્યારે લીધું હતું કે અલાવન્સના અહીંયા આપણે ગિફ્ટના સેન્સમાં લઈ શકીએ દેટ ઇફ યુ આર પરચેઝિંગ મોર દેન ટુ થાઉઝન્ડ રૂપીઝ દેન વન એશ્યોર્ડ ગિફ્ટ વિલ બી ગીવન જો કોઈ બિઝનેસ યુનિટ આવું કે તો બીજા કરતાં એના કસ્ટમર વધી જ જવાના છે દેન વી હેવ સીન એડવર્ટીઝમેન્ટ જો તમારે ડિસ્કાઉન્ટ ના આપવું હોય ગિફ્ટ ના આપવું હોય તો તમે કમ્પેરેટિવ એડવર્ટીઝમેન્ટ કરીને પણ તમારો બિઝનેસ વધારી શકો છો આજકાલ આપણે જોઈએ જ છીએ કે એડવર્ટાઈઝમેન્ટ કેવી આવે છે સપોઝ કોઈ તમે વોશિંગ પાવડરની એડ લો તો હંમેશા એ કમ્પેરેટિવ હોય છે અમારો વોશિંગ પાવડર બેસ્ટ છે અને જે બીજી કંપનીનો વોશિંગ પાવડર છે જેને ઇનઅફ બ્લર કરેલો હોય ધૂંધળો કરી નાખ્યો પણ એટલો કર્યો હોય કે તમે એને ઇઝીલી આઇડેન્ટિફાય કરી શકો કે આ કઈ કંપનીના વોશિંગ પાવડરની વાત કરે છે ગેટિંગ ઇટ સો બાય ધેટ વે તમે કસ્ટમરના માઇન્ડમાં એવું ફિટ કરો છો કે તમારી પ્રોડક્ટ બેટર છે કોમ્પિટિટરની પ્રોડક્ટ ઇન્ફિરિયર છે તો ઇન્ટરનલ કોમ્પિટિશન થાય આવું ના થાય એટલા માટે એડવર્ટીઝમેન્ટ નહીં આપવાની એવી બી એક ટર્મ ડિસાઇડ થાય છે વેન્યુઆર ઇન કાર્ટ

Of shipping and delivery, home delivery up we can distance and everything that is a kind of condition that is decided under term fixing cartel and price pool as well. So here the term fixing cartel got over. Now let us discuss the second type of cartel that is price fixing cartel. ટર્મ ફિક્સિંગ કાર્ટલમાં ચાર વસ્તુ ડિસાઇડ થાય છે દેટ ઇઝ ડિસ્કાઉન્ટ એડવર્ટીઝમેન્ટ એન્ડ ટર્મ્સ ઓફ શિપિંગ એન્ડ ડિલિવરી અહીંયા આપણે પ્રાઇસ ડિસાઇડ નથી કરતા પ્રાઇઝ પુલમાં શું હતું કે પ્રાઇઝની સાથે સાથે આ ચારે ચાર કન્ડિશન ડિસાઇડ કરતા હતા પણ અહીંયા આપણે આ જ પુલ ને બે પાર્ટમાં ડિવાઇડ કરીએ દેટ ઇઝ ટર્મ ફિક્સિંગ કાર્ટલ એન્ડ પ્રાઇસ પુલ term fixing cartel match char condition decide karsu, and a price fixing cartel decide karsu. now let us read it here under this type of cartel the member units fix the price of the product and service and thereby control the prices of the products they fix range of the prices of the product मित्रों प्राइस फिक्सिंग कार्डल में आप शू डिसाइड करें मेम्बर यूनिट्स डिसाइड फिक्स द प्राइस ऑफ द प्रोडक्ट एंड सर्विसेस शू काम डिसाइड करे टू कंट्रोल द प्राइस इन अ मार्केट एज आई टोल्ड यू अर्लियर जो प्राइस डिसाइड ना करिए जो कार्टल क्रिएट करेलू ज ना हो तो दिस मेम्बर यूनिट्स आर कॉम्पिटिटर्स विथ ईच अदर एक बीजा कॉम्पिटिटर्स तरीके काम करते કોમ્પિટિશનનો એક જ રૂલ હોય છે કે જીતવું કોઈ પણ હિસાબે અને કોમ્પિટિશન ત્યારે જીતી શકાય ઇફ યુ સેલ મોર એન્ડ ટુ સેલ મોર બહુ ઇઝી વે છે ટુ રિડ્યુસ અ પ્રાઇસ તો જો તમે પ્રાઇસ રિડ્યુસ કરો તો એનાથી શું થાય સે ફોર એક્ઝામ્પલ ફોર આર સાર્થે એ બી સી અને ડી માર્કેટમાં હન્ડ્રેડ રૂપીઝની પ્રાઇસ છે બટ ટુ સેલ મોર એ હન્ડ્રેડ નાઇન્ટી ફાઇવ કરે તો શું બાકીના ત્રણે ત્રણ બી સીડી એન્ટરપ્રેન્યસ ચૂપ રહેશે વિલ દે કીપ ધ પ્રાઇસ હન્ડ્રેડ નો જો એ હન્ડ્રેડ પ્રાઇઝ રાખે તો આ ત્રણેયના કસ્ટમર કોને મળી જાય ઓનલી એને માર્કેટમાં એક જ સેલર વધે દેટ ઇઝ એ એવું તો બી સીડી થવા નોંધીએ સો વોટ દે વિલ ડૂ દે વિલ ઓલ્સો એક્સેપ્ટ ધ પ્રાઇઝ નાઇન્ટી ફાઇવ નાઇન્ટી ફાઈવ એક્સેપ્ટ કરે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી પણ જો એને પણ કોમ્પિટિશન આપવાની ઈચ્છા થાય અને નાઇન્ટી ફાઇવના નાઇન્ટી કરી નાખા ધેન દેન એ તો પાછી લૂઝિંગ સિચ્યુએશનમાં આવી ગયું અગેન એના કસ્ટમર કોની પાસે જતા રહ્યા બી સીડી પાસે એ નાઇન્ટી એક્સેપ્ટ કરે તો ઠીક અધરવાઇઝ જો એટી ફાઈવ પ્રાઇસ કરે તો દિસ થિંગ વિલ કીપ ગોઈંગ ઓન એન્ડ ઓન સેલર પ્રાઇસ રિડ્યુસ કરે બીજા પ્રાઇસ રિડ્યુસ કરે અને પ્રાઇઝ રિડક્શનની પ્રોસેસ ત્યાં સુધી કન્ટિન્યુ રહે જ્યાં સુધી તમારી કોસ્ટ અને પ્રાઇઝ ઇક્વલ ના થઈ જાય ઇફ યોર કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ સપોઝ નાઇન્ટી રૂપીઝ અને તમારી પ્રાઇઝ નાઇન્ટી રૂપીઝ હોય ના વોટ યુ વિલ અર્ન નથિંગ ઝીરો સો સમટાઈમ્સ ડુઈંગ પ્રાઇઝ કોમ્પિટિશન ઇઝ નોટ ઇન ધ બેનિફિટ ઓફ એની પ્રોડ્યુસર એક પણ પ્રોડ્યુસરના ફાયદામાં નથી અને જો કોમ્પિટિટર રહેશે તો એ પ્રાઇસ કોમ્પિટિશન કરવાના જ છે આવી પ્રાઇસ કોમ્પિટિશન ના થાય અને બધા પ્રોફિટ અર્ન કરે એટલા માટે પ્રાઇઝ ફિક્સિંગ કાર્ડલ બનાવવામાં આવે છે સો દેટ પ્રાઇઝ ઇઝ ફિક્સ હન્ડ્રેડ રૂપીઝ ફિક્સ કરો યુ કેન નોટ વેરઆઈ હંડ્રેડના નાઇન્ટી ફાઇવ નાઇન્ટી નાઇન પણ ના થઈ શકે because if you will do 99, you will be given monetary penalty. so that no any unit will reduce, will reduce a price, and price will be maintained in a market, which helps every producer to earn reasonable amount of profit. so this is the motive of price fixing, cartel. then, the third type is, customer assigning cartel what is customer assigning cartel is same as our market pool in market pool three types of pools can be classified that is dividing market geographically by customer and by product now the same thing is repeated in this customer assigning cartel માર્કેટ પુલને આપણે જો કસ્ટમરના બેઝ ઉપર ડિવાઈડ કરીએ તો જે પુલ બને એ જ પુલ એવું જ કાર્ટલ બને છે દેટ ઇઝ અ કસ્ટમર અસાઇનિંગ કાર્ટલ માર્કેટ પુલમાં ઓન ધ બેઝિસ ઓફ કસ્ટમર આપણે કસ્ટમરને ડિવાઇડ કરતા હતા તો અહીંયા કસ્ટમર અસાઇનિંગ કાર્ટલમાં જ આપણે કસ્ટમરને ડિવાઇડ કરીએ છીએ લેટ અસ સી ઇન ડિટેલ ટુ એલિમિનેટ ડુપ્લિકેશન ઓફ વર્ક The member units distribute among themselves the different customers, thus, it is known as customer assigning cartels. Generally, a cartel is a business is industrial product. Take an example that you are producing the machineries. When machineries are, purchase is the purchase business, plant you need not to sell in final.

મેમ્બર યુનિટ્સ છે કે જે આ એક પ્રકારની મશીનરી પરચેસ કરે છે તો આ ટેન થાઉઝન્ડ કસ્ટમરને એ લોકો ડિવાઈડ કરી દેશે ટુ ટુ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ આના ટુ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ આના લાઇકવાઇઝ દે વિલ ડિવાઇડ ટુ થાઉઝન્ડ ફાઇવ કસ્ટમર્સ ફોર ઈચ મેમ્બર યુનિટ બધાને સેમ કસ્ટમર મળે અને શું થાય કે પ્રોડક્શન છે એ પણ મેન્ટેન થાય અને પ્રાઇસ પણ મેન્ટેન થાય અને ઇન્ટરનલ કોમ્પિટિશન તો કરવાની આવે જ નહીં કારણ કે એના કસ્ટમર એ પાસેથી પરચેસ કરશે અને બીના કસ્ટમર બી પાસેથી પરચેસ કરશે આવા કેસમાં એડવર્ટાઇઝમેન્ટની પણ જરૂર ના પડે પ્રાઇસ રિડ્યુસ કરવાની જરૂર ના પડે અને એકબીજા સાથે કોઈ પણ જાતની કોમ્પિટિશન કરવાની જરૂર ના પડે બિકોઝ એવરી વન ઇઝ ઓપરેટિંગ ઇન ડિફરન્ટ ઝોન્સ દે આર ઓપરેટિંગ દે આર ડીલિંગ વિથ ડિફરન્ટ કસ્ટમર્સ સો દેટ ઇઝ વોટ કસ્ટમર અસાઇનિંગ કાર્ટલ now let us discuss the fourth cartel that is zonal cartel this customer assigning cartel is same as market pool and this zonal cartel is also same as market pool market pool that it can be further divided in three parts that on the basis of geographical area as well જીઓગ્રાફિકલ એરિયા જેને આપણે રિજિયન બી કહીએ છીએ અને જેને આપણે ઝોન પણ કહીએ છીએ જો તમે માર્કેટને ઝોન વાઇઝ જીઓગ્રાફિકલ એરિયા વાઇઝ ડિવાઈડ કરો ધેન દેટ કાર્ટલ ઇઝ નોન એઝ ઝોનલ કાર્ટલ ઇન ઓર્ડર ટુ એલિમિનેટ કોમ્પિટિશન ધ મેમ્બર યુનિટ્સ ડિવાઈડ માર્કેટ જીઓગ્રાફિકલી they distribute different territories among themselves with proper understanding and as decided these member units do not enter into each other's territory tumhe customer area divide say for example four member units example continue

કસ્ટમર અસાઇનિંગમાં જેમ આપણે કસ્ટમર ડિવાઇડ કરતા હતા અહીંયા એક એરિયા ડિવાઇડ કરીએ છીએ એ વિલ ઓપરેટ ઇન ધીસ એરિયા બી વિલ ઓપરેટ ઇન ધેટ એરિયા તો જ્યાં તમે એરિયા ઝોન રિજિયન ડિવાઈડ કરો છો એવા કાર્ટલને શું કહેવાય છે ઝોનલ કાર્ટલ ધેન ક્વોટા ફિક્સિંગ કાર્ટલ કોટા ફિક્સિંગ કાર્ટલ ઇઝ સેમ એઝ આઉટપુટ પુલ in output pool we are deciding how much to produce same thing will happen in quota fixing cartel in order to regulate the output and regulate the prices of the products there by this member units decide the quota among themselves and do not produce beyond the quantity of quota to assign quota assigned to them quota or કોટા ફિક્સિંગ કાર્ડ શું કમ બનાવવામાં આવે છે સો દેટ ધી સપ્લાય મેજર્સ ટુ ધ ડિમાન્ડ સે ફોર એક્ઝામ્પલ માર્કેટમાં ડિમાન્ડ છે ટેન થાઉઝન્ડ યુનિટ્સની સપ્લાય પણ ટેન થાઉઝન્ડ હોય દેન ડિમાન્ડ મેજર્સ વિથ ધ સપ્લાય અને પ્રાઇસ મેઇન્ટેન થાય જો સપ્લાય વધી જાય અને ડિમાન્ડ ઓછી હોય તો પ્રાઇસ ઘટે દેટ યુ આર લર્નિંગ ઇન ધ ઇકોનોમિક્સ જો સપ્લાય ઓછું હોય ડિમાન્ડ વધે દેન स्केसिटीज़ क्रिएटेड अने प्राइस जाए स्केसिटी थाय देट इज बेनिफिशियल टू द मेम्बर यूनिट्स बट जो ओवर प्रोडक्शन थी जाए इन देट केस बढ़ा मेम्बर यूनिट्स सहन करव पड़े बिकॉज प्राइस वील रिड्यूस इन अ मार्केट हम आप सपोज कार्टल है ज नी देन टू सेल मोर एवरी यूनिट वील प्रोड्यूस मोर एंड इन ગ્રીડ ઓફ સેલિંગ મોર બેન દે આર પ્રોડ્યુસિંગ મોર માર્કેટમાં ઓવર પ્રોડક્શન થાય છે બધાને એમ થાય છે કે મારે વધારે વેચવું છે વધારે વેચવા માટે વધારે પ્રોડ્યુસ તો કરવું જ પડે બધા વધારે પ્રોડ્યુસ કરે તો માર્કેટમાં ઓવર પ્રોડક્શન થઈ જાય ડિમાન્ડ કરતાં સપ્લાય વધી જાય પ્રાઇસ ઘટી જાય અને બધાને નુકસાન થાય દેટ દેટ પ્રોફિટ વિલ રિડ્યુસ આવું ના થાય એટલા માટે ડિમાન્ડને સપ્લાય સાથે મેચ કરવામાં આવે છે

next and the last one is super cartel ajay was tohati kejipul mananti when cartels take place between the countries of the world then they are known as super cartel or international cartel super cartel nubu called international cartel example four member units now let us continue this example suppose iya four member units a એનો મતલબ થાય છે દેટ ધીસ ઇઝ બિઝનેસ ઓફ અમેરિકા બી ઇઝ અ બિઝનેસ ઓફ બહરીન સી ઇઝ અ બિઝનેસ ઓફ કેનેડા એન્ડ ડી ઇઝ અ બિઝનેસ ઓફ ડેનમાર્ક આ ચાર મેમ્બર યુનિટને આપણે ચાર કન્ટ્રી લઈ લઈએ ચાર કન્ટ્રી ભેગી થઈ અને જો કાર્ટલ બનાવે તો આ કાર્ટલનો શું કહેવાય સુપર કાર્ટલ ઓર ઇન્ટરનેશનલ કાર્ટલ સુપર કાર્ટલ અગેન તમારે જેવી રીતે બનાવવું હોય એવી રીતે બનાવી શકો છો સુપર કાર્ટલ કેન બી ફિક્સિંગ ફિક્સિંગ સુપર સુપર કેન કેન બી બી કોટા ફિક્સિંગ કાર્ટલ વેલ બટ ઇટ ઇઝ ઓલરેડી ઝોનલ કાર્ટલ સુપર કાર્ટલ ઓલરેડી ઝોનલ કાર્ટલ તો હોય જ કારણ કે બધાની પાસે પોતાની ટેરેટરી તો છે જ That is why bakina jetla be cartels remaining except zonal cartel it uh, super cartel can take the form of this term fixing cartel, price fixing cartel and quota fixing cartel. So, this is all about the cartels. Now, the topic of federation got over. From next lecture, we will discuss consolidation. Till the time. Have a great day.